દેહગામ તાલુકાના બહિયલ ભાજપ જિલ્લા સીટના ઉમેદવાર પોતાના મત વિસ્તારમાં અનોખો પ્રચાર કરીને યુવાનો અને મહિલાઓ યુવાનોને રોજગારલક્ષી માહિતી આપતો પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના બહિયલ ભાજપ જિલ્લા સીટના ઉમેદવાર જયશ્રીબહેન પટેલ તેમના ચાર ગામના તાલુકા સીટના મત વિસ્તારમાં કંઈક અનોખો કાર્યક્રમ આપીને પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે તેમની તમન્ના એવી છે કે તેમના જિલ્લા મત વિસ્તારમાં પ્રચાર કરતા તેઓ જણાવે છે કે સરકાર તરફથી ચારસો જેટલી યોજનાઓ બહાર પાડવામાં આવી છે અને એકસો સોળ જેટલી યોજનાઓ મહિલાઓને વિવિધ પ્રકારની લોનો તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળે અને તેના માટે શું કરવું તેને અનુસરીને આ યોજનાઓની માહિતી આપીને પોતાના મત વિસ્તારની મતદારોને સરકારી યોજનાઓની માહિતી પ્રદાન કરી રહ્યા છે અને ગામડાના મતદારો જાગૃત બનીને સરકાર તરફથી વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે તેનો પૂરેપૂરો લાભ લેવા માટે આ વિસ્તારના ભાજપના ઉમેદવાર અને તેમના પતિ દેવ રાકેશભાઈ પટેલે પણ મતદારોને વિસ્તૃત માહિતી આપી રહ્યા છે દેગામ તાલુકાના બહિયલ મત વિસ્તારના ચાર ગામોના તાલુકા સીટના મત વિસ્તારોમાં આ કાર્યક્રમની વિગત આપતા મતદારો પણ આ શિક્ષિત ઉમેદવારીની કાર્યશૈલી સામે તેમણે ગામડે ગામડે સારો આવકારો મળી રહ્યો છે કારણ કે આ ઉમેદવાર પોતે સારાના આચાર્ય હોવાથી અને તેમના પતિદેવ પણ સારાના સંચાલક હોવાથી શિક્ષણ ક્ષેત્રની અને સરકારી વિવિધ કાર્યક્રમની માહિતી આપીને ગામડામાં રહેલા ગામડાની જનતાના યુવાનો અને મહિલાઓને શિક્ષણ ક્ષેત્રીય પ્રચાર કરે અને ગામડાના સર્વાંગી વિકાસ થાય અને યુવાનો જાગૃત બનીને ચારસો જેટલી સરકારી યોજનાનો લાભ લે તેના માટે પ્રચાર કરીને મહિલાઓ અને યુવાનો જાગૃત બનવાની અપીલ કરીને પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે અને જો આ મહિલા ઉમેદવાર જીતી જશે તો કોઈપણ કેન્દ્ર ઉપર યુવાનો અને મહિલાઓને સરકારી વિવિધ યોજનાઓની માહિતી આપતું કેન્દ્ર ઊભું કરીને નિઃશુલ્ક સેવા આપવાનો તેમનો અનોખો અભિગમ જોવા મળી રહ્યો છે અગર શ્રી ચૌહાણ જે દેગા ટીવી